એક વાત સમાચારમાં આગળ વધીએ. એસ જયશંકરને ચૂંટણી લડ્યા વગર મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મોદીના ભરોસા પાત્ર ડિપ્લોમેટ રહેનારા જયશંકર ભારત અને અન્ય ખાસ દેશો સાથેના સંબંધો સુધાર્યા છે. તેમણે ચીન અને અમેરિકા સાથેના ભારતના સંબંધો સુધારવા તેમનું ખાસ યોગદાન છે. તેઓ 28 જાન્યુઆરી 2015 થી 2018 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યા. 1977 બેચના તેઓ આઈએફએસ અધિકારી હતા. વિદેશ મામલાઓમાં તેમની પકડ સારી હોવાથી તેઓ ભારત અને ચીન વચ્ચેના સંબંધોને નજીકથી જાણે છે. કેન્દ્ર સરકાર માટે તેઓએ ટ્રબલ શૂટરની ભૂમિકા ભજવી છે. લદ્દાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીનો મુદ્દો હોય કે ડોકલામનો મુદ્દો હોય, તેઓ બંને દેશોના સંબંધો ન બગડે તેવા પ્રયત્નો કરીને મુદ્દાને ઉકેલ્યા હતા. ખાસ મહત્વની ભૂમિકા તેમની રહી છે. જયશંકર, જેમને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે ચૂંટણી લડ્યા વગર, ઓબામાને ગણતંત્ર દિવસ પર મહેમાન બનાવવામાં પણ તેમની મુખ્ય ભૂમિકા રહી હતી. તેમની જે કામગીરી રહી છે, 2012માં મોદી મુખ્યપ્રધાન રૂપે ચીન ગયા હતા ત્યારે બંનેની મુલાકાત થઈ હતી. 2010માં જમ્મુ કાશ્મીરના નાગરિકોને સ્ટેબલ વિઝા આપનારનો મુદ્દો જે હતો તે પણ ઉકેલ્યો હતો. 2013માં લદ્દાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીનો મુદ્દો પણ તેમણે ઉકેલ્યો હતો. તો આ કામગીરી મહત્વની રહી છે એસ જયશંકરની. સાથે 2014માં મોદીને પહેલા અમેરિકા પ્રવાસ પાછળ પણ જયશંકરની ખાસ ભૂમિકા હતી. 2019માં મોદી સરકારે તેઓને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.